ગુડ આફ્ટરનૂન મારા વાલા વિદ્યાર્થીઓ, સીઝન ટુમાં તમારું સ્વાગત છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 5 વિષય આસપાસ ચેપ્ટર 1 મજાની ઇન્દ્રિયો ડે 16.2 આપણે સેશન 1માં બધું જોયું. હવે સેશન 2માં આપણે એક વસ્તુનો પ્રયોગ કરવાનો છે, પણ એ બધાએ તમારે ઘરે કરવાનો છે. ક્યાં કરવાનો છે? તો કે ઘરે. ઘરે કરીએ તો એમાં સૌ પ્રથમ શું કરવાનું? ઘરમાં તમારે ખાંડ અને ગોળ વેરવાનો, ખાંડ અને ગોળ રાખવાનું. પછી તમારે પ્રયોગમાં એ કરવાનું છે કે ત્યાં કેટલા સમયમાં કીડી કે મકોડા આવે છે, તમે વેર્યા પછી એ જોવાનું છે. અને એનો જવાબ તમારે મને આવતીકાલે આપવાનો છે કે તમે ખાંડ ગોળ નીચે વેરો પછી કેટલા સમય પછી ત્યાં કીડીનું આગમન થાય છે. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? આનો જવાબ તમારે મને આપવાનો છે. તમે ખાંડ કે ગોળ કે વેરશો ને તો તમે જોજો, થોડાક જ સમયમાં કીડી આવી જશે. કેમ કે તમારે એને સુગંધ પહેલાં આવી જાય. કીડી કે બધી વસ્તુ કેવી રીતે પારખે? તો કે ગંધથી. એટલે એ તરત જ આવી જશે. હવે આ સમજાઈ ગયો ને પ્રયોગ કરવાનો, એ તમારે મને કહેવાનું છે. હવે આગળ જોઈએ. શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળની સંભાળની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? આપણે જોઈએ, પ્રાણીઓના કાન અને તેની સંભાળની ક્ષમતા વચ્ચે સંબંધ છે, હોય જ ને. પ્રાણીઓના કાન કેવા હોય? એ પણ આપણી જેમ જ એના કાન કામ કરતા હોય. સાંભળવાની ક્ષમતા, આપણને જેમ કોઈ કહે કે તારે આ કામ કરવાનું છે કે આ કોઈ પણ જાતની વાતચીત આપણી જોડે કરે તો આપણે સાંભળીએ કોના દ્વારા? કાન દ્વારા. એમ પ્રાણીઓને પણ આપણે કાંઈક કહીએ કે એક પ્રાણી છે એ બીજા પ્રાણી સાથે વાત કરતું હોય તો એ પણ એની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ હોય તો જ સાંભળી શકે. એટલે એના કાન પણ એ જ રીતે કામ કરે છે, સાંભળવાની ક્ષમતા વચ્ચે પૂરેપૂરો સંબંધ છે કાનને ક્ષમતા વચ્ચે. હવે આપણે આગળ જોઈએ. શું તમારી સાથે ક્યારેય કંઈ ઘટના બની છે? હવે આપણે કાલે એક મેં પ્રશ્ન આપ્યો હતો કે તમે બહાર બેઠા છો, અચાનક તમારી પાસે ગાય આવી જાય તો કેવો અનુભવ થાય? તો કેટલાય તો ડરપોક હોય તો તરત જ ડરી જાય, કેટલાય રાડો નાખે, આ એમ નાખું છું ને રાડો, હા. અને આપણે કાલે જોયું હતું. અને બીજા કેટલાક તો શું કરે, અંદર દેવા ઘર પાસે જ આવી હોય ને આપણે ડેલા પાસે ઊભા હોય તો અંદર કરી જાય, પણ બહાર ને બહાર હોય તો શું થાય? તો આપણે તો કેટલાય દોડીને ભાગે છે. એમ અચાનક કોઈ પ્રાણી આપણી પાસે આવી જાય તો આપણે શું કરીએ છીએ? કાં ભાગીએ છીએ, કાં રાડો નાખીએ છીએ, ડરી જઈએ છીએ. અને આપણે ઘરના ડેલા પાસે ઊભા હોય તો ઘરની અંદર ઘરે જઈએ છીએ. આવું બને છે. હવે તમારે છે ને એવી કંઈક ઘટના તમારી સાથે બની હોય ને એ કહેવાની છે. કે આ તો મેં ગાયનું ઉદાહરણ આપ્યું. ઘણા નાના બાળકો ક્યારેક હોય તો જોજો, તમારી પાસે કંઈ એવી વસ્તુ હોય ને જે કૂતરાને બહુ ગમતી હોય તો કૂતરો તમારી પાછળ દોડશે. અને જો તમે દોડશો ને તો એ વધારે દોડશે, પણ જો તમે ઊભા રહી જશો ને તો એ દોડશે નહીં. એટલે આપણે શું થાય, ઘણીવાર આપણે ડર લાગે ને એટલે દોડે જ જાય, દોડે જ જાય. એ દોડવાની જગ્યાએ આપણે શું કરવાનું, ઊભા રહી જવાનું તો એ દોડે નહીં. પણ જો ગાય કે કૂતરા દોડી દોડીને આવતા હોય ને આપણને દેખાય તો કંઈ આપણે ઊભું ના રહી જવાય, આપણે આપણી ઘરની અંદર વયો જવાય. આ રીતે આપણે આપણી સંભાળ રાખવી જોઈએ. હવે આપણે ઘટના કહેવાની છે કે તમારી સાથે આવી ક્યાંય ઘટના બની હોય કે તમારી પાછળ કોઈ પ્રાણી દોડ્યું હોય અને તમે દોડતા હોય અને કંઈક એવું બન્યું હોય કે તમને ક્યારેક લાગી ગયું હોય, ક્યારેક કેટલાય એમ કે મને બટકું ભરી લીધું. નો ડાઉટ એવું બને નહીં, પણ ક્યારેક બની જાય, બધું એ આપણા હાથમાં નથી. એવી કંઈ ઘટના બની હોય કે તમારા રિલેટિવ તમારા ફેમિલીમાં કોઈની સાથે એવી ઘટના બની હોય તો એ ઘટના તમારે મને કહેવાની છે લખીને. તો આજે તમારે આવી ઘટના વિશે લખવાનું છે. ને જો
મેં આજે તમને પ્રશ્ન સમજાવ્યા ને એકવાર રિપીટ કરી દો. આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર એક છે, 10 પ્રાણીના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. પ્રશ્ન નંબર એક, આનો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર બે, કેટલાક એવા પ્રાણીના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર ત્રણ, મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર ચાર, એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો છો. હવે એના પછીનો પ્રશ્ન, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો, ક્યાં ક્યાં એ લખવાનું છે. એના પછીનો પ્રશ્ન, શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે, ક્યાં ક્યાં એના પછીનો પ્રશ્ન, કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો, શું પ્રાણીઓના કાન અને તેની સંભાળની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે. હવે એના પછીનો પ્રશ્ન, શું તમારી સાથે ક્યારેય કંઈ ઘટના બની છે. તો જો આપણે ઘટનાની વાત કરી એ તમારા મન કહેવાની છે. પછી ક્યારેક એવી ઘટના પણ બને કે તમે બારે ગાર્ડનમાં ગયા હોય અને તમે નાસ્તો કરતા હોય, તમારો નાસ્તો ફેવરિટ નાસ્તો મમ્મી આપ્યો હોય અને ફેમિલી જોડે કરતા હોય કે ફ્રેન્ડ્સ જોડે અને ગાર્ડનમાં ગયા હોય અને અચાનક તમારી પાસે કોઈ પ્રાણી આવે, જેમ કે સપોઝ કે આપણે કૂતરાનું ઉદાહરણ લખીએ, કૂતરો આવે અને એ વસ્તુ તમારી પ્લેટમાંથી લઈ જાય તો તમને કેવો અનુભવ થાય, એ પણ તમારા મને એ પ્રશ્નનો જવાબ કહેવાનો છે. બરાબર, આપણે ઇન્દ્રિયોની મજાની પાઠમાં એ જ જોયું કે આપણે ઇન્દ્રિય આપણને કેવું કરે છે, ક્યારેક ખુશ કરી દે અને ક્યારેક દુઃખી પણ કરી દે છે, ક્યારેક ડરાવી દે છે તો ક્યારેક હસાવી પણ દે છે. આ બધું કામ કોણ કરે છે, આપણી મજાની ઇન્દ્રિયો. હવે આ પાઠ આપણે નેક્સ્ટ સેશનમાં આગળ લેશું. આ પાઠ આપણો પૂરો નથી થયો પણ નેક્સ્ટ સેશનમાં આગળ લેશું. આજનું સેશન આપણે પૂર્ણ કરીએ છીએ.